નમસ્કાર વાલી મિત્રો, ગઈકાલે આપણે એક અલગ વિષય ઉપર અભ્યાસ કરેલો. આ બાળકો ટી ફેક્ટર વાળા છે. નારાયણ વિદ્યા વિહારના આ ઉપક્રમે ફરી એક વખત નવો વિડીયો લઈને આપની પાસે આવી ગયેલો છું. હું છું આપણો મિત્ર પરેશ ભટ્ટ અમદાવાદથી. દોસ્તો, આજે મારે તમારી સાથે મા બાપના અલગ અલગ પ્રકાર હોય છે એના વિશે ઉપરછલ્લી વાત કરી અને મારે તમને એ બાબતમાં વિચારતા કરવા છે કે આપણે કેવા મા બાપ છીએ. દોસ્તો, મા બાપના સામાન્ય રીતે ચાર પ્રકાર અમારી સમજણ મુજબ હોય છે. પહેલા મા બાપ છે ને એ સ્ટ્રિક્ટ પેરેન્ટ હોય. સ્ટ્રિક્ટ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, આ મૂવી જોયું છે, એમાં અમરીશ પુરી એટલે જે હિરોઈન અને હિરોઈનની નાની બેન, આ બંને જણા ઘરમાં ડાન્સ કરતા હોય, દૂરથી પપ્પાની કાર આવતી દેખાય કે અવાજ સંભળાય એટલે બાળક મ્યુઝિક બંધ કરી ચોપડી લઈને બેસી જાય. શા માટે? કારણ કે પપ્પા આવ્યા. અમુક પેરેન્ટ બહુ સ્ટ્રિક્ટ હોય છે, એને નિયમો જ કરી નાખ્યા હોય કે ઘરમાં આમ રહેવાનું, નામ નહીં રહેવાનું, આમ કરવાનું, નામ નહીં કરવાનું. આ સ્ટ્રિક્ટ પેરેન્ટ હોય ને એનો દબદબો ઘરમાં જબરજસ્ત હોય, પરંતુ એની એક આડ અસર કહી દઉં, એ લોકોના સંતાનો હોય ને હંમેશા ડરી ડરીને મોટા થતા હોય, એ વારે વારે એના મા બાપથી ખૂબ ડરતા હોય અને ડરવાને કારણે અંદરથી જે ઓરિજિનલ ક્રિએટિવિટી હોય એની બહાર ન આવતી હોય. તો આવા એક સ્ટ્રિક્ટ પેરેન્ટ હોય, અને આવા સ્ટ્રિક્ટ પેરેન્ટ હોય છે ને એ લોકો બાળકને સજા શું કરે, રાડો પાડે, ફ્રિક્વન્ટલી શાઉટિંગ આવે, એ રાડારાડી શરૂ કરી દે, અથવા તો બાળકને સજા કહી દે તારે જમવાનું નથી. ઘણી વખત તો મમ્મીઓ પણ બાળકને બાથરૂમમાં પૂરી દે, બાળકને ડરાવે કે હું પોલીસને આપી દઈશ ને બાવાને આપી દઈશ ને. મિત્રો, ખોટું છે, આવું ના કરો. તો પહેલો પ્રકાર છે સ્ટ્રિક્ટ પેરેન્ટિંગ. બીજો એક છે સાવ લિબરલ. ઓહો, ધન્ય ઘડી ધન્ય ભાગ કે આ બાળકે મારા ઘરમાં જન્મ લીધો, અવતરણ થયું છે. એનું ઓવર પેરેન્ટિંગ કરે ને આ બધા લિબરલ. બાળક સાથે કડક અતિશય ન થવાય તો અતિશય ઢીલું પણ ન કહેવાય. પદ્મશ્રી મુરબ્બી શાહબુદ્દીનભાઈ રાઠોડ કહે છે કે વીણાના તાર એટલા બધા પણ કડક નહીં કરી દેવાના, ટાઈટ નહીં કરવાના કે એમાંથી બસૂરો અવાજ નીકળે, એટલા બધા ઢીલા પણ નહીં કરી દેવાના કે અવાજ જ ન નીકળે. લિબરલ પેરેન્ટ. અમુક પેરેન્ટ હોય ને એ બાળકને બધી જ છૂટ આપે, તારે જે કરવું હોય એ કર. એ બાળક તોફાન કરે તોય હસે, કોકના ઘરે તોછડું વર્તન કરે તો પણ હસે, અને આ હસવાથી બાળકને વધારે પ્રોત્સાહન મળે કે ઓ હું આવું કરું છું, એ તો સ્વીકાર છે. તો બીજો એક પ્રકાર હોય છે લિબરલ પેરેન્ટ. આ લોકો પનિશમેન્ટના નામે પોતાના બાળકોને કોઈ દિવસ કાંઈ પનિશમેન્ટ કરે જ નહીં, અને બસ એવું જ માને કે આ તો ઈશ્વરે આપેલી એક વ્યક્તિ છે, બસ વી હેવ ટુ ટેક કેર. ડેફિનેટલી વી હેવ ટુ ટેક કેર, પરંતુ એનો અર્થ એવો નથી કે બાળકને એ હદે, આપણી ભાષામાં કહીએ તો બાળક બગડે આવું કરતા હોય છે. ત્રીજા એક પેરેન્ટ હોય છે કેઝ્યુઅલ પેરેન્ટ. આ કેઝ્યુઅલ પેરેન્ટ હોય ને એ અનઇન્વોલ્વડ હોય, કોઈ પણ વ્યક્તિની સાથે એ એટલે કે એના બાળકની સાથે ડીલ કરતા હોય. બાળક કાંઈ લઈને આવે, તારે જે કરવું હોય કર, મને હેરાન ના કર, યુ ડોન્ટ ડિસ્ટર્બ મી, તારે જે કરવું હોય કર, તું મને ડિસ્ટર્બ ના કર. વધુમાં વધુ એની વાઇફને કહી દેશે કે તું આને પૈસા આપી દેજે, ધેટ્સ ઓલ. લિબરલ, સોરી કેઝ્યુઅલ. અને એક છેલ્લા હોય છે રિલાયેબલ. રિલાયેબલ એટલે કેવા પ્રકારના પેરેન્ટ? બાળકના સાચું ખોટું, સારું અને નરસું એનો ભેદ વારે વારે ચર્ચાથી કરે. બાળકે ભૂલ કરી હોય તો ચર્ચા દ્વારા એનું સોલ્યુશન કરે. બાળકે બીજી કોઈ પ્રકારની એક્ટિવિટી કરવી હોય તો એનો ઇફ્સ અને બટ્સ, પ્રોઝ અને કોન્સ એની સાથે ચર્ચા કરશે. બાળકને સાચી વાત માટે મોટિવેટ પણ કરે છે. બાળક જે ભણે છે તો ત્યાં શાઉટિંગ કરવાને બદલે બાળકને સાચા અર્થમાં ભણવામાં શું પ્રોબ્લેમ આવે છે એની ચર્ચા કરે છે. જ્યારે વાલી અને પેરેન્ટ અને ટીચરની મીટિંગ હોય છે ત્યારે પોતે ખરેખર જવાના હેતુથી નહીં, માત્ર જવાના હેતુથી નહીં, પરંતુ સાચા અર્થમાં રસ દાખવે છે, બાળકના ડેવલપમેન્ટમાં રસ હોય છે. મમ્મીઓ બાળકનું ફિઝિકલ અને ઇમોશનલ ડેવલપમેન્ટ થાય એનું પણ ધ્યાન રાખતા હોય છે. આ પ્રકારના જે બાળકો હોય છે એનો સર્વાંગી વિકાસ થતો હોય છે. સ્ટ્રિક્ટ પેરેન્ટની અંદર મા બાપનું કોઈ દિવસ સંતાન છે એનું ઓવરઓલ ડેવલપમેન્ટ ન થાય, કારણ કે બાળક ડરતું હોય છે. જે લિબરલ પેરેન્ટ હોય છે, આ લિબરલ પેરેન્ટના સંતાનો હંમેશા તોછડા બની જતા હોય છે. પછી કેઝ્યુઅલ પેરેન્ટ, કેરલેસ, એ બીજા કોઈને માન આપે એવા હોય જ ન શકે. અને છેલ્લા જે
રિલાયેબલ હોય છે, કે જેના સંતાનો પ્રત્યે મા બાપે સારું કેર કરેલું હોય છે, એવા લોકોના સંતાનો હંમેશા સમાજને એક જવાબદાર નાગરિક તરીકે ઉભરી જતા હોય છે. દોસ્તો, ઉપર ઉપરથી મેં આ વર્ણન કર્યું છે, શાંતિથી વિચારજો આપણે ક્યાં આવીએ છીએ. કોઈને કહેવાનું નથી. શું એવું લાગે છે કે આપણે ક્યાંય ભૂલ કે ખોટી દિશામાં જઈ રહ્યા છીએ? તો કશું જ કરવાનું નથી, બસ યોગ્ય દિશામાં જવાનું છે. ત્યાં સુધી થેન્ક યુ, આવજો અને રાજી રહેજો. આવતીકાલે એક નવા વિડીયો સાથે આપણે મળશું. ગોડ બ્લેસ યુ. આવજો.